છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એમાં આપણો જે પાઠ નંબર 2 જે છે, નવા આપણો જે સિલેબસ નવો આવ્યો એમાં આપણે પહેલો ચેપ્ટર જે છે એ પૂરું કર્યું અને હવે બીજો જે પાઠ છે ભારતમાં બ્રિટિશ શાસન. આપણે પહેલો જે પાઠ હતો એમાં આપણે ચર્ચા કરી હતી કે બ્રિટિશો એટલે કે અંગ્રેજો જે છે એ ભારત દેશમાં શા માટે આવ્યા અને કઈ કઈ જગ્યાએ પોતાની વેપારી કોઠીઓ સ્થાપી એના વિશે આપણે ચર્ચા કરી હતી અને બીજું કે એમની શાસન પદ્ધતિ કેવી હતી એ બધા વિશે આપણે ચર્ચા કરી હતી, બરોબર છે? અને હવે આપણે જોવાનું છે કે ભાઈ ભારતમાં બ્રિટિશોનું શાસન કેવું હતું, ક્યાંથી ક્યાં સુધી? તો કે ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 સુધી કેવું શાસન હતું અને આપણા ભારત દેશની સ્થિતિ કેવી હતી એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરોબર છે? અને આપણે પાઠમાં જોવાનું છે કે ક્યાં ક્યાં અંગ્રેજ ઓફિસરે કેવી કઈ કઈ મહેસૂલ પદ્ધતિ અમલમાં લઈ આવ્યા, બીજી નવી નવી બીજી ઘણી બધી પદ્ધતિઓ જે હતી કે જેના દ્વારા આપણા ભારતીયોનું શોષણ થાય, બરોબર છે? ધીમે 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 આપણી ભારતની ખેતી તો કે કેવી થવા માંડી, ઓછી થવા માંડી, ખેતી ઉપર આપણે ઉત્પાદન ઓછું ઓછું મેળવવા માંડ્યા. ઉત્પાદન તો થતું હતું પણ કર છે એ વધારે કોણ લઈ લેતું હતું? અંગ્રેજો લઈ લેતા હતા, એટલે આપણે આવક મેળવી શકતા નહોતા. બીજું શું? તો કે ઉદ્યોગો તો પાયમાલ થઈ ગયા હતા, કેમ કે ભારત દેશના જે બધા ઉદ્યોગો હતા એ બધા ઉદ્યોગો આપણા ભારત દેશમાંથી કાચો માલ ક્યાં જવા માંડ્યો? ઇંગ્લેન્ડમાં જવા માંડ્યો. એટલે ભારત દેશના ઉદ્યોગોને કાચો માલ મળવાને બદલે કોને કાચો માલ મળવાનું શરૂ થઈ ગયું? તો ઇંગ્લેન્ડના લોકો. તો જેથી આપણા ઉદ્યોગો પાયમાલ થઈ ગયા, આપણી ખેતી પણ કેવી થઈ ગઈ છે? પાયમાલ થઈ. બીજું આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે ભાઈ ભારત દેશનું જે વહીવટીતંત્ર હતું એમાં અંગ્રેજોએ સનદી સેવાઓ શરૂ કરી, જે સનદી સેવાઓ હતી લશ્કર, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર એમાં, એટલે ટૂંકમાં કોઈ પણ સરકારી ખાતું હોય કે કોઈ પણ સારી એવી પોસ્ટ હોય ત્યાં ભારતીયોને સ્થાન આપવામાં આવતું નહોતું. કોને સ્થાન આપવામાં આવતું હતું? તો કે અંગ્રેજોને વધારે પડતા હોદ્દાઓ આપવામાં આવતા હતા. ભારતીયોને સ્થાન તો આપવામાં આવતું હતું પણ ઓછું સ્થાન, બરોબર છે? ઓછું સ્થાન ભારતીયોને આપવામાં આવતું હતું, ઓછા પગારમાં વધારે કામ કરવું આવું ભારતીયોને સ્થાન હતું. હવે આપણો જે પાઠ છે એમાં અંગ્રેજોએ કઈ કઈ પદ્ધતિઓ અપનાવી, ખેતીની સ્થિતિ કેવી હતી, બરોબર છે? એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આજનો આપણો જે પહેલો લેક્ચર છે એમાં આપણે જોવાનું છે અંગ્રેજોએ જે જુદી જુદી પદ્ધતિઓ જે અપનાવી છે, આ બધી મહેસૂલ પદ્ધતિ છે જે આપણે આપણને ખબર જ છે કે ખેતી માટે, ખેતી ઉપર જે આપણે ટેક્સ લેવામાં આવે છે, જે કર લેવામાં આવે છે એના ઉપર જે પદ્ધતિ, જે અલગ અલગ પ્રકારની જે પદ્ધતિઓ અંગ્રેજોએ અપનાવી એના વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. ગાયની જમાવટ, રેયતવાળી પદ્ધતિ, મહાલવાળી પદ્ધતિ શું છે, બરોબર છે? આવી જુદી જુદી પદ્ધતિઓ અપનાવતા ગયા અને આપણને પાયમાલ કરતા ગયા, બરોબર છે? એના વિશે આપણે સરસ મજાનો આપણો પાઠ છે જોતા જઈએ. આપણે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો. આપણે જોયું હતું પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, બરોબર છે? પ્લાસીનું યુદ્ધ સિરાજુદ્દોલા અને અંગ્રેજો વચ્ચે, બક્સરનું યુદ્ધ મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે. ખાલી એકલો ખાલી મીર કાસિમ નહોતો, અવધનો નવાબ આપણે ત્રણ રાજા જે હતા ને, બરોબર છે? એ વચ્ચે બક્સરનું યુદ્ધ પણ તેના શાસનમાં બંગાળમાં કર મુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેમની સામે વાત કરી, કેમ કે અંગ્રેજોને વેપાર તો કરવો હતો પણ કઈ રીતના વેપાર કરવો હતો? તો કે કર મુક્ત, કોઈ પણ જાતનો ટેક્સ આપવો નહોતો, એમને ફ્રી ફ્રીમાં વેપાર કરવો તો આવું ચાલે નહીં. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું, એટલે અંગ્રેજો મજા ન આવે. અંગ્રેજોને પોતાની વાત જે સ્વીકારે એવા અંગ્રેજોને મજા આવે, બાકી અંગ્રેજોને મજા આવે નહીં. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી, પછી અંગ્રેજોને ખબર પડી જાય ને કે આ રાજા જે છે એ થોડાક માથા ભારે છે, એની સાથે પાછું સમાધાન કરે, એની સાથે પાછું એમ કે છે કે મિત્રતા વાળો એની સાથે વ્યવહાર પણ કરે. પણ જેની ખબર પડે કે ભાઈ હાલો અહીં આપણું હાલશે, ત્યાં પૂરેપૂરું હલાવી દીધું. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. સમાધાન કર્યું પણ બદલામાં કેટલા પૈસા આપ્યા? 50 લાખ.
ત્યારથી હજારો વર્ષ પહેલા તો પૈસાની એટલી બધી એટલી બધી મોંઘવારી નહોતી, એટલી બધી કિંમત નહોતી. તો ત્યારના સમયમાં 50 લાખ એટલે ખૂબ જ વધુ કહેવાય. અને મુગલ બાદશાહ શાહ આલમ બીજા અને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. દર વર્ષે કેટલા આપવાના? 26 લાખ આપવાના. તો સંધિ થાય, બાકી સંધિ થાય નહીં. સંધિ તો થઈ હતી બરોબર છે, પણ આવી શરતો રાખવામાં આવી અને આટલા પૈસા લીધા. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવામાં આવી. તેના એમ કે છે કે બદલામાં શું આપવામાં આવ્યું? બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા, એટલે સંપત્તિની તમામ હકો અંગ્રેજોને સોંપી દેવામાં આવ્યા. અને અંગ્રેજોને શું આપવાનું? તો કે ભાઈ, એક જે રાજા હતો એને 50 લાખ દેવાના, બીજો જે રાજા હતો એને વર્ષે કેટલા આપવાના? 24 લાખ આપવાના. 22 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ ગઈ. જો જે મુગલ બાદશાહ જે હતા એણે બંગાળમાં શું આપી દીધી? દીવાની સત્તા. એટલે કે તમામ પ્રકારની શું કરવાની? તો કે સંપત્તિ જે છે બરોબર, કે જે બધી ખેતી વાડી ઉપર જે તમે ટેક્સ લેવાના હોય, વેપાર કરવાનો હોય, કોઈ પણ જે છે આવક બધી કોને લઈ લેવાની? અંગ્રેજોને. એમાંથી અમુક ભાગ જે છે આપણા ખેડૂતોને આપવાનો અને બાકીનો તમામ ભાગ કોણ લઈ લેતું? અંગ્રેજો લઈ લેતા. ખાસ યાદ રાખવાનું, ભારતીય ઉપર આપણા ભારતમાં રાજકીય સત્તા અંગ્રેજોની ક્યારથી શરૂ થઈ? 12 ઓગસ્ટ 1765માં બરોબર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે દીવાની સત્તા આપી દીધી. જો આપણને જાણવું ગમશે એમ કીધું આપણને, અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા માટે ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી. જુદી જુદી વ્યવસ્થાઓ દાખલ કરીને રાખે બરોબર છે, જુદી વ્યવસ્થાઓ દાખલ કરીને રાખે. જેના લીધે શું થાય? તો કહે કે ભાઈ એની આવકમાં વધારો થાય. જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારાદારો સાથે કરાર કરવામાં આવે. જે બધા ઇજારાદારો એટલે જે મહેસૂલ એમ કે છે શું કરતા હોય, ભેગું કરતા હોય, એમની સાથે એમ કીધું કે બોલી કરવામાં આવી, મહેસૂલ વસૂલ કરવામાં આવ્યું અને એની સાથે કરાર કરવામાં આવ્યો. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો હતો બરોબર. એમાં શું હતું? એમાં તો કે જે એમ શું કરે, બોલી કરે કે હાલો ભાઈ હું આટલા પૈસા આપીશ. એમાં જે વધારે પૈસા આપે એને કયો હક આપવામાં આવતો? તો કે મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો, એટલે એને હક આપવામાં આવતો હતો. આ વ્યવસ્થામાં ઇજારાદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો બરોબર. ત્યારે કયા શબ્દનો એમ કે છે કે દસ્તાવેજ નક્કી કરવામાં આવે, પણ જે એમ કે છે દસ્તાવેજ હોય છે, દસ્તાવેજ તો નક્કી કરો બરોબર કે આટલા પૈસા મહેસૂલ ઉઘરાવવાનું નામ છે તેમ છે બરોબર છે, એમાં કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો? તો કે ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાને નામે પણ ઓળખાતી. આથી આ જે વ્યવસ્થા હતી, કઈ વ્યવસ્થા? તો કે જેને આ કર ઉઘરાવવા માટે જેને ઇજારો સોંપવામાં આવતો એ જે વ્યવસ્થા હતી એને ફાર્મિંગ વ્યવસ્થા કહેવામાં આવતી હતી. જો અહીંયા મેં એક પોઈન્ટ લખેલો છે, આ વ્યવસ્થામાં ઇજારાદારનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતો શોષણ થતો. જે ઇજારાદારો હોય, જે એમ કે છે મહેસૂલ ઉઘરાવતા હોય, એનું એક જ લક્ષ્ય. કયું લક્ષ્ય? કે વધારે પડતી આવક ભેગી કરવાની, વધારે પડતું મહેસૂલ એકઠું કરવાનું બરોબર છે. એ જેની શું હતું? તો કે મુખ્ય ધ્યેય હતું, જેના લીધે ખેડૂતોનું શું થતું? શોષણ થતું. ખેડૂતોનું શોષણ થાય જ આપણને ખબર જ છે, કેમ કે જેવી ખેતીમાં આ પાક ઉત્પન્ન થાય એવું તરત જ મહેસૂલ કોણ લઈ જાય? અંગ્રેજો લઈ જાય. એટલે ખેડૂતો પાછળ કઈ વધે નહીં. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોન નવોલિસની નિમણૂક કરવામાં આવી. જ્યારે આ પ્રથા અસહ્ય બની એટલે કે ભારત દેશના લોકો પછી વિરોધ કરવા માંડ્યા, ખબર પડવા માંડી કે આ જે બધી આની વ્યવસ્થા છે યોગ્ય છે નહીં. પછી ભારત દેશમાં ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? કોર નવોલિસ. જો જે બધા ગવર્નર જનરલ હોય એ બધા એ લોકોના જ હતા. ભારત દેશનો એકેય નાગરિકને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો નહોતો. છેલ્લે ભારત દેશ આઝાદ થયો ત્યારે બનાવવામાં આવ્યા, પણ ત્યાં સુધી ગવર્નર જનરલનું પદ અંગ્રેજોના પક્ષમાં જ હતું.
અને એ જ તમામ પ્રકારના નિયમો જે છે, તમામ પ્રકારના કાયદાઓ જે છે એ ઘડતો હતો અને એમાંથી ધારા વધારા કરતો હતો. એમાં જે પહેલી જે છે કાયમી જવાબદારી, જો આ વસ્તુ આપણે યાદ રાખવાની, ફાર્મિંગ વ્યવસ્થા 1773 માં કોને કહેવાય ફાર્મિંગ વ્યવસ્થા, એ હમણાં આપણે શીખ્યા. હવે ત્યાર પછી છે કાયમી જમાબંધી. કાયમી જમાબંધી કોને શરૂ કરી? તો કે કોર્નવોલિસે 1793માં દાખલ કરી. ક્યાં? તો કે બંગાળમાં. આવી જુદી જુદી પદ્ધતિઓ દાખલ કરશે, જોતા જઈએ આપણે. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. હવે કાયમી જમાબંધી શું છે, એના એના ક્યાં નિયમો છે આપણે જોઈ. તો કે જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા. જેમ કે જે જમીનદાર હોય એને, કેમ કે પોતાની જ જમીન છે એટલે હક તો એનો જ હોય, અને જમીન જમીનના ઉપર જે મહેસૂલ હોય એના હક આપવામાં આવ્યા. પણ તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કર્યું. જે બધા જમીનદારો હોય એને સરકારના એજન્ટ તરીકે, એટલે કે સરકાર જેમ કહે એવું કાર્ય કરવાનું, સરકાર જેટલું કહે એટલું મહેસૂલ એને ભરવા. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો. ટોટલ 10 ભાગ પાડવાના. જે જે કોઈ પાક ઉત્પન્ન થયો હોય, યાદ રાખજો, જે કોઈ પાક ઉત્પન્ન થયો હોય એમાં ટોટલ 10 ભાગ પાડવાના. એમાંથી 9 ભાગ કોને આપી દેવાના? અંગ્રેજોને આપી દેવાના. અને માત્ર ને માત્ર 1 ભાગ ખાલી ખેડૂતોને રાખવાના. એક ભાગમાં શું થાય? કઈ કાંઈ થાય નહીં, બરાબર છે? આવી એની કાયમી જમાબંધીનો નિયમ હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું હતું, બરાબર? આ એમ કે છે ખેડૂતોનું તો શું થતું? તો કે શોષણ જ થતું, કેમ કે જેટલું મહેસૂલ નક્કી કરેલું હતું એટલું મહેસૂલ એને જમીનદારોને આપવું જ પડતું, ખેડૂતોને આપવું જ પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા. જે બધા જમીનદારો હતા આપણને ખબર જ છે, જમીનદારો કોના પક્ષમાં હતા? અંગ્રેજોના પક્ષમાં જ હતા. ખેતરમાં પાક થયું હોય, નો થયું હોય, ગમે એ પરિસ્થિતિ હોય પણ મહેસૂલ આપી દેવા, ફરજિયાત આપી દેવો. જમીનદારો દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. પણ પાછા જે આ જમીનદારો હોય એને પણ દર વર્ષે નક્કી કરેલું હોય, એટલે એમ કહે છે કે શું આપવાનું? તો કે રકમ સરકારને આપી દેવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોના ધણી તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોને થોડું સહન કરીને નક્કી કર્યા મુજબ મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત પણ થઈ અને પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા અને ઘણા બધા ખેડૂતો, ઘણા બધા જમીનદારો જે છે એ જમીન વિહોણા પણ થઈ ગયા, કેમ કે મહેસૂલ તો આપવું જ પડતું. સરકારને ખેડૂતના વિકાસમાં રસ નહોતો. સરકારને એમ નહોતું કે આ જે બધા ખેડૂતો છે એનો વિકાસ થાય. સરકારને તો અંગ્રેજ સરકારનો એક જ લક્ષ્ય હતું કે ભારત દેશની સંપત્તિ લૂંટી જાય છે. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ બંગાળ થયું. કેમ કે બંગાળ જે છે ત્યાં ઘણા બધા પાકોનું ઉત્પાદન થતું, એટલા માટે અંગ્રેજોએ પહેલી ચોઈસ ઈ રાખી. જો અંગ્રેજોએ એવા સ્થળ પસંદ કર્યા ભારત દેશના કે જ્યાં સારું એવું ખેતીમાં ઉત્પાદન થતું, બરાબર છે? જે રાજ્યની જમીન જાગીર સારી હોય એવા જ રાજ્યો પસંદ કર્યા, કેમ કે જેના દ્વારા ત્યાંથી જેને સારી એવી આવક પ્રાપ્ત થાય. બીજા જે ઘણા આપણા જે રાજ્યો છે પછાત હતા, એવા બધા રાજ્યો તરફ એને ધ્યાન પણ ન દીધું. જે રાજ્યો આર્થિક રીતે સમૃદ્ધ હતા એવા રાજ્યો ઉપર એને વધારે ધ્યાન દીધું. તો કાયમી જમાબંધીમાં આ વસ્તુ હતી કે ભાઈ જમીનદારો જે હતા એ કે છે જમીનના અને જમીન મહેસૂલ લઈને હક આપી દીધો કે તમારે મહેસૂલ ઉઘરાવી લેવાનો ખેડૂતો પાસે, અને ખેડૂતોને 10 ભાગ ફાળવાના, એમાંથી 9 ભાગ અંગ્રેજોને આપી દેવાના, 1 ભાગ પોતાની પાસે રાખવાના. ધીમે ધીમે મહેસૂલ ભરી 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 આપણા જે ખેડૂતો જે છે કેવા બની જાય છે? બંગાળ બની જાય છે. નારોહાર જે બંગાળ રાજ્ય છે એ પણ કેવું બની જાય છે? તો કે બંગાળ બની જાય છે. ત્યાર પછી બીજી જે પદ્ધતિ છે રૈયતવાળી પદ્ધતિ, એના વિશે આપણે જોઈએ. રૈયતવાળી પદ્ધતિમાં શું છે, એમાં એમ કે છે કે ક્યાં નિયમો છે? 19મી સદીની શરૂ કોણે દાખલ કરી? તો કે થોમસ મુનરોએ 1820માં મુંબઈ અને મદ્રાસમાં,
ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો. જો
હોય બધાય જમીનદારો પાસેથી નક્કી કરી લીધું કે તમારે બધાએ ભેગા થઈને આટલું મહેસૂલ આપી દેવાનું, એક પાસેથી લેવું બીજા પાસેથી લેવું એમ નહીં, આખે આખા ગામના બધાય ખેડૂતો પાસેથી એક સાથે મહેસૂલ લઈ લેવાનું, અને કાં પછી જેટલા બધા બે ચાર ગામ જે ભેગા થયા હોય ઈ જે બધાય ગામો પાસેથી એક સાથે મહેસૂલ લઈ લેવા, આવો નિયમ નક્કી કરવામાં આવ્યો. શું કીધું આપણને કે આજે પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. ખેતર જોવે અને પછી જમીન મહેસૂલ નક્કી કરે, ધારો કે તમારું ગામ છે, તમારા ગામને આટલું મહેસૂલ આપી દેવા, તમે પછી જી કરો આખે આખા ગામને ભેગા થઈને આટલું મહેસૂલ ભરી દેવાનો. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ હતી. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી, ગામનો જે સરપંચ હોય એના જવાબદારી સોંપી દે. એટલે સરપંચ એમ થાય ઓહો મને તો બહુ મોટું કામ સોંપ્યું, પણ સરપંચને પણ શું કરવાનું તો કે મહેસૂલ ભરવાનું રહેતું, આખે આખા ગામનું ભેગું કરી અંગ્રેજોને આપી દેવાનું. અંગ્રેજો એ કામ છે પોતાનું ટૂંકાવી દેખ્યું, એક 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 પાસેથી મહેસૂલ ઉઘરાવા જવું ને એમાં ટાઈમ એનો બધાનો બગડતો, એટલે એને આવો નિયમ દાખલ કર્યો કે બધાએ ભેગું થઈને આપી દેવાનું, ટાઈમ એ બચે અને અને આવક પણ વધે. કેટલા હોશિયાર છે બધા અંગ્રેજોએ પરંપરાગત ચાલી આવતા જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા, પરિણામે ભારતીય ગામોની સ્થિરતા સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ. ભારત દેશની જે ખેતીની સ્થિતિ છે સાવથી સાવ કેવી થઈ, કફોડી થઈ. ખેતીની તો શું આપણને ખબર છે, ઉદ્યોગોની સ્થિતિ પણ કેવી થઈ ગઈ, કફોડી થઈ જાય છે, ખરાબ થઈ જાય છે. બરોબર, અહીંયા સુધી આપણે રાખીએ. હવે આના પછીના જે પોઈન્ટ છે એના પછીના લેક્ચરમાં ભણીશું, પણ આજના લેક્ચરમાં આપણે આટલી વસ્તુ યાદ રાખવાની કે ભાઈ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે દીવાની સત્તા આપી દીધી કે સંપત્તિમાંથી તમે મહેસૂલ ઉઘરાવી શકશો. બીજું શું તો કે ફાર્મિંગ વ્યવસ્થા વિશે આપણે જોઈ, ત્યાર પછી કાયમી જમાબંધી રૈયતવાળી પદ્ધતિ અને મહાલવાળી પદ્ધતિ, ત્રણેયમાં જુદા જુદા કોને દાખલ કરી, ક્યારે દાખલ કરી, કઈ જગ્યાએ દાખલ કરી અને ત્રણેયમાં કયા કયા જુદા જુદા નિયમ હતા એના વિશે આપણે ચર્ચા કરી. હું આશા રાખું છું કે બધા